गाइस जो तमे पण रोजे रोज एक ज सरखो नास्तो खाईने कंटाळी गया होय तो आ वीडियो स्पेशली तमारा माटे ज छे। हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। आज आपणे बनावीशुं रेग्युलर ढोकळा करता कंईक अलग, अने ए पण जो हांडवो खाई खाईने कंटाळी गया होय तो एनो एक बेस्ट ऑप्शन। आज आपणे बनावीशुं हांडवा स्टीक, के जे स्वादमां हांडवाने पण टक्कर आपी देशे, अने साथे साथे बाळको माटे तो खास बनावजो, कारण के आमां मे बधा न्यूट्रिशन्स आपे एवा वेजी નો ઉપયોગ કરેલ છે। તો ચલો રેસિપી સ્ટાર્ટ કરીએ। રેસિપી સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સમાં શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। મેં અહીંયા સૌથી પહેલાં ચણાનો લોટ, હળદર, થોડું એવું મીઠું, ગાજર અને દૂધી ખમણેલા કેપ્સિકમના પીસીસ, ત્યારબાદ આદુ, મરચાં, ચીની સમારેલી ડુંગળી અને થોડો એવો ઈનો લીધેલો છે। તમે ઈનોના ઓપ્શનમાં અહીંયા સાજીના ફૂલ પણ લઈ શકો છો। આ દરેકે દરેક વસ્તુ એકદમ હેલ્ધી છે અને આપણી રેસિપીનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે રવો। તો ચલો આપણે રવામાંથી બનતો એક યમી અને ટેસ્ટી નાસ્તો બનાવીએ। અહીંયા મેં અમારા ઘરમાં 5-6 સભ્યોનું ગણી અને 1.5 કપ રવો લીધેલો। તમે પણ તમારી કન્વિનિયન્સી મુજબ આમાં વધારો કે ઘટાડો કરી શકો છો। અહીંયા હવે મેં 1 કપ રવા સામે 1/2 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધેલો, અને સાથે સાથે હું અહીંયા તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ, ત્યારબાદ થોડી એવી હળદર એડ કરીએ છીએ। આમાં જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ હોય તો એડ કરી શકો, મેં અત્યારે સ્કીપ કરેલો છે। ત્યારબાદ દરેકે દરેક વેજીસમાં સૌથી પહેલાં ખમણેલી દૂધી, ત્યારબાદ ખમણેલા અથવા તો જો તમારે ઝીણા સુધારવા હોય તો કેપ્સિકમ લઈ શકાય, ત્યારબાદ ખમણેલા ગાજર લીધેલા છે, અને લાસ્ટમાં મેં અહીંયા જે ડુંગળી સમારેલી ઝીણી એડ કરી દઈશ। અને સાથે સાથે જો તમારા ઘરમાં બીજા કોઈ પણ વેજીસ અવેલેબલ હોય, જેમ કે કોબી છે જે તમને પસંદ હોય તો એ પણ ઉમેરી શકો। ત્યારબાદ મેં અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરેલી એડ કરી દઉં છું। હવે આ બધી વસ્તુને આપણે ખૂબ જ સરસ રીતના રવામાં મિક્સ કરી લઈશું। એકવાર સરસ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખાટી છાશ અથવા તો ઘરમાં જો ખાટું દહીં અવેલેબલ હોય તો એ ઉમેરી દઈશું। અને જો ફ્રેન્ડ્સ પ્લાન નાસ્તો હોય કે અમારે સાંજે આજ બનાવવું છે, તો તમે અત્યારે ઉનાળો હોય તો 1 કપ જેટલી છાશ બહાર મૂકી દેશો ફ્રીજમાંથી, તો પણ 5-6 વાગે નાસ્તો બનાવતા સમયે છાશ એકદમ સરસ ખાટી થઈ જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે આમાં મોટું 1 ગ્લાસ જેટલું છાશ ઉમેરી દેશું। જો ઘરમાં છાશ અવેલેબલ ના હોય તો થોડું એવું દહીં, પાણી અને લીંબુ એડ કરી દેવું, જેથી કરીને આથો નથી લાવતા તો ખટાશ પણ એકદમ સરસ આવી જાય। હવે આવી રીતના બધું ખૂબ જ સરસ રીતના હલાવી અને 10-15 મિનિટ ઢાંકીને રાખી દેવું, જેથી કરીને આના જે એકો એક ઇન્ગ્રીડિયન્ટ છે એ રવા અને ચણાના લોટ સાથે સરસ રીતના મિક્સ થઈ જાય। તો હું અહીંયા ખીરું તૈયાર કરી અને હવે ઢાંકી દઉં છું। હવે આપણે ઢોકળિયાની પ્લેટને ખૂબ જ સરસ રીતના ગ્રીસ કરી લઈશું, અને સાથે સાથે 10-15 મિનિટ જ્યારે આપણે બેટરને રેસ્ટ આપતા હોઈએ ત્યારે ઢોકળિયાને પણ ખૂબ જ સરસ રીતના ગરમ કરી લેવું, જેથી કરીને પેલી ડીશ ઉતરતા પણ બિલકુલ વાર નહીં લાગે। હવે આપણે બધા બેટરને આ ઢોકળિયાની પ્લેટમાં લઈ લઈએ, જેથી કરીને આના જે ઢેફલા છે એટલે કે જે પીસીસ છે ખૂબ જ મોટા અને સરસ બને। જે લાઈવ ઢોકળાના પીસીસ હોય એના કરતાં એકદમ જાડા રાખવાના। હવે આપણે આમાં આથો નથી લાવતા તો એકદમ ઇન્સ્ટન્ટ આથો આવે એના માટે આપણે ચમચી જેટલો ઈનો એડ કરીશું, જે નાની ચમચી હતી એ જ, એના ઉપર પાણી અથવા તો છાશ એડ કરી અને ખૂબ જ સરસ રીતના એક બાજુ હલાવી લેવું, જેથી કરીને આ બેટર એકદમ જાળીદાર બની જશે અને ઈનો પણ ખૂબ જ સરસ રીતના એક્ટિવેટ થઈ જશે। જો એવું લાગતું હોય કે ઈનોનું પ્રમાણ ઓછું પડ્યું છે તો થોડું એવું ઉપરથી ભભરાવી શકાય, અધરવાઇઝ જેટલો ઈનો ઓછો હશે એટલું આપણા હેલ્થ માટે ખૂબ જ સરસ રહેશે। તો ચલો આપણે પ્લેટમાં એડ કરી અને ખૂબ જ સરસ રીતના આ વેજીટેબલ હાંડવા માટેનું જે ખીરું છે એને પાથરી લઈએ, અને સાથે સાથે ખૂબ જ સરસ રીતના કૂક કરી લઈએ। આના માટે આપણે હાંડવાનું જે બેટર હોય એવું જ બેટર બનાવેલું છે। હવે આપણે તેને ફાસ્ટ ગેસ પર મિનિમમ 5-7 મિનિટ કૂક કરી લઈએ, અને લાસ્ટમાં આપણે ચપ્પુ વડે ચેક કરી લઈશું કે આપણા હાંડવાની જે સ્ટીક છે એ વ્યવસ્થિત રીતના કૂક થઈ ગઈ છે કે નહીં।
સો ફ્રેન્ડ્સ 5-7 મિનિટ થઈ ગઈ છે અને હું ચેક કરીને બતાવું છું, આપણું ચપ્પુ એકદમ સરસ રીતના બહાર આવ્યું છે. દેટ મીન્સ આપણા ઢોકળાનું જે બેટર છે, જે હાંડવાનું બેટર છે, સરસ રીતના કૂક થઈ ગયું છે સ્ટીક બનવા માટે. ઘણીવાર ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે અમારે ઢોકળાની થાળીમાં પાણી પડતું હોય છે, તો તમારે આને ઊંધી રાખી દેવાની, જેથી કરીને જે પાણી હશે એ ખૂબ જ સરસ રીતના નીકળી જશે. તો તમે જોઈ શકો છો, હવે આપણે આના પીસીસ કરી લઈએ. પીસીસ આપણે મોટા મોટા સ્ટીક હોય એવી જ રીતના રાખવાના છે. આમાં આપણે વેજીસ એડ કરેલા હોવાથી ઓલા ઢોકળાની જેમ ફટાફટથી પીસીસ નહીં થાય, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઢોકળું ચોટે પણ નહીં અને અડધેથી તૂટી પણ ન જાય. હવે એક પેનમાં હું અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દઉં છું. તેલ ખૂબ જ સરસ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં તમાલપત્ર, સૂકું મરચું, રેગ્યુલર ગ્રીન મરચું હોય તેની રિંગ એટલે કે પીસીસ કરેલા છે, લીમડો એડ કરી દઈશ સાથે સાથે. ત્યારબાદ વઘાર માટે રેગ્યુલર જે રાઈ, જીરું અને તલ ઉમેરતા હોય આ બધી વસ્તુ ઉમેરી દઈશ, જેથી કરીને આપણો વઘાર એકદમ મસ્ત બની જશે. તમે જો આની વઘારની ઘરે તૈયારી કરશો તો એકદમ સ્મેલ તમે નાયલોનના ખમણ જે બહારથી મંગાવતા હોય એવી જ આવશે. હવે મેં અહીંયા તૈયાર કરેલી બધી સ્ટીક મૂકી દઉં છું અને 1-2 મિનિટ આવી રીતના અગેઈન ઢાંકેલું રાખીશ. હવે 1 બાય 1 આપણે તેની સાઈડ ચેન્જ કરતા જશું, જેથી કરીને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણી હાંડવાની સ્ટીક રેડી થઈ જાય. ફ્રેન્ડ્સ ટ્રસ્ટ મી, આ નાસ્તો મેં ઘરે બનાવેલો અને અમારા ઘરના બધા સભ્યોને બહુ જ ભાવ્યો હતો. તો તમે પણ ઘરે એકવાર આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. સાથે સાથે અત્યારે તો લોકડાઉન છે જ, બટ જ્યારે તમારા છોકરાઓને સ્કૂલે મોકલશો ત્યારે આ ટિફિન માટેનો બેસ્ટ ઓપ્શન રહેશે. અને આ વસ્તુ એકવાર બનાવ્યા પછી 3-4 કલાકે પણ એવી ને એવી ક્રિસ્પી જ રહે છે અને બિલકુલ બગડતી પણ નથી. અને જો તમે આને જમવામાં બનાવવા માગતા હોય તો ટિપિકલ આથો એટલે કે આપણે રેગ્યુલર જે ઢોકળાનું આથતા હોય એવી રીતના પણ બનાવી શકાય, એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ માય રેસીપી.